લાલગેટ પોલીસે બાતમીના આધારે હોડી બંગલા પાસે ભજીયા અને પાનની લારી પરથી એમડી ડ્રગ્સનું વેચાણ કરતા ત્રણને ઝડપી પાડ્યા બાદ તેઓને સુરતમાં એમડી ડિલિવરી કરનાર ભરૂચ અને મુંબઈના બે ઇસમોને પણ લાલગેટ પોલીસે ઝડપી પાડ્યા છે. તો સ્થળ પરથી પોલીસે ભજીયા અને પાનની લારી પણ ઉંચકી કબજે લીધી છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહેલી સુરત પોલીસની લાલગેટ પોલીસે બાતમીના આધારે હોડી બંગલા વિસ્તારમાંથી 13 લાખથી વધુના એમડી ડ્રગ્સ સાથે મોઇનુદ્દીન અલાઉદ્દીન અંસારી, જાફર ગોડિલ અને રાશિદ જમાલ ઉર્ફે બનારસી ઉસ્માન ગની અંસારીને ઝડપી પાડ્યા હતા. તો આરોપીઓ કોળવડમાં એમડીનો વેપાર કરતા હોવાનું સામે આવ્યું હતું. જ્યારે લાલગેટ પોલીસે આરોપીઓ પાસેથી એમડી ડ્રગ્સ સહિતની મત્તા કબજે કરી પૂછપરછ કરતા આરોપી જાફર ગોડિલે કબૂલાત કરી હતી કે તે ભરૂચથી જમીર શબ્બીર શેખ મારફતે અતહર આરિફ મંસૂરી પાસેથી એમડી ડ્રગ્સ મંગાવતો હતો, જેના આધારે લાલગેટ પોલીસે એક ટીમ બનાવી ભરૂચ મોકલી ત્યાંથી અતહર આરિફ મંસૂરીને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે તેને USDT અને ક્રિપ્ટો કરન્સીમાં મોટું નુકસાન થયું હોય, જેને લઈને મિત્રો દ્વારા રૂપિયાની ઉઘરાણી કરાતી હોય, જેથી મુંબઈ ખાતે રહેતા મિત્ર અશરફ સોએખિયા પાસેથી એમડી ડ્રગ્સ મંગાવ્યું હતું. અશરફ સોએખિયાએ મુંબઈથી સુલેમાનો સંપર્ક કરી શકીલ મારફતે ડ્રગ્સ મેળવી તે ત્યાંથી પાર્સલ બનાવી ખાનગી ટ્રાવેલ્સમાં ભરૂચ મોકલતો હતો અને ભરૂચથી અતહર ભરૂચમાં તથા સુરતમાં ડ્રગ્સની ડિલિવરી કરતો હોવાની કબૂલાત કરાય છે. તો લાલગેટ પોલીસે આરોપીઓ જ્યાંથી એમડીનો વેપાર કરતા હતા તે ભજીયા પાની લારી પણ ઉચકી કબજે લીધી છે. લોક જાણો છો તેમ તારીખ 20/7/2024 રોજ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર લાલગેટ પોલીસ દ્વારા એક NDPSનો કેસ કરવામાં આવેલ હતો, જેમાં કુલ 125.71 ગ્રામ MD રિકવર કરેલું હતું અને 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી. આ 3 આરોપીઓની પોલીસ કસ્ટડી રિમાન્ડ દરમિયાન સઘન પૂછપરછ કરતાં આ આરોપીઓ આ ડ્રગ્સ ભરૂચથી લાવેલા હતા તેવી માહિતી મળેલી હતી, જેને આધારે લાલગેટ પોલીસ દ્વારા ભરૂચની અંદરથી અતહર આરિફ મંસૂરી નામના ઇસમની અટકાયત કરવામાં આવેલી હતી. આ અતહર આરિફ મંસૂરી જે છે એ અહીંયા લાલગેટની અંદર આ લોકોને MD સપ્લાય કરતો હતો અને આ અતહર આરિફ મંસૂરીની તાત્કાલિક ધરપકડ કર્યા બાદ આ તેનો ઇન્ટ્રોગેશન કરતા અતહર આરિફ મંસૂરી એ આ MD બોમ્બેના અશરફ અબ્દુલ રજાક સોખિયા પાસેથી લાવેલ હતો. તેમ જણાવતા લાલગેટની ટીમે બોમ્બેમાં રેડ કરી અશરફ અબ્દુલ રજાક સોખિયાની પણ ધરપકડ કરેલી છે. એમ આ ગુનાની અંદર અગાઉ 3 આરોપી પકડાયેલા હતા, એ પછી એક ભરૂચથી અતર આરિફ મંસૂરી અને બોમ્બેથી અશરફ અબ્દુલ રજાક સોખિયાની ધરપકડ કરવામાં આવેલી છે અને આખો જે આ લોકોનું રેકેટ છે એ લાલગેટ પોલીસે ઓપન કરેલું છે. હજુ પણ અશરફ અબ્દુલ રજાક સોખિયા છે એ આ MD ક્યાંથી લાવે છે તેના માટે પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી ફર્ધર તપાસ કરવામાં આવશે અને જે 3 આરોપીઓ લાલગેટ પોલીસ સ્ટેશને પકડેલા છે એ આરોપીઓ કોને કોને વેચતા હતા તેની ઊંડાણપૂર્વક તપાસ લાલગેટ પોલીસ દ્વારા કરવામાં આવશે. અથર આરિફ મંસૂરી એ અગાઉ USDT નો ધંધો કરતો હતો અને એની અંદર એને ખોટ જતા એણે આ MD ડ્રગ્સની અંદર ઝંપલાવેલું હતું. એને આ અશરફ અબ્દુલ રજાક સોખિયા જે બોમ્બેનો રહેવાસી છે એને 3 લાખ રૂપિયા આપવાના હોય અબ્દુલ રજાક સોખિયાએ એને જણાવેલું હતું કે તું MD નો સપ્લાય કર, એમાં નફો વધુ મળશે, જેમાંથી તારું દેવું ચૂકતે થશે. એટલે જે ધંધામાં નુકસાન ગયેલું હોવાથી અગાઉ એણે 3 વખત બોમ્બેથી કન્સાઇનમેન્ટ એને મંગાવેલા છે એવું એને પ્રાથમિક પૂછપરછમાં જણાવેલું છે. હાલ તો લાલગેટ પોલીસે લાખો રૂપિયાનો MD ઝડપી પાડ્યા બાદ MD સુરતમાં મોકલનાર ભરૂચ અને મુંબઈના ડીલરોને પણ ઝડપી પાડી સરાહનીય ખરેખર કામગીરી કરી છે. બ્યુરો રિપોર્ટ, ચિત્તન ન્યૂઝ.